गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છે. મિત્રો, ગુજરાતી વિષયની અંદર સૌથી વધારે માર્ક્સ મેળવવા હોય તો વિભાગ ડી તમારો કમ્પ્લીટ હોવો જોઈએ. બરોબર મિત્રો, અને વિભાગ ડી માં તમારા વધારે માર્ક્સ કપાવવાની શક્યતા પણ ખૂબ જ વધારે છે. અને એટલા માટે વિભાગ ડી માં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ હોય એના વિડિયો હું તમને બનાવીને પહોંચાડી રહ્યો છું. અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણી માટે ખૂબ જ અગત્યનો નિબંધ છે અને એ છે 21મી સદીમાં આપણું જે ભારત પ્રવેશી રહ્યું છે અને એ ભારત સામે કયા પડકારો છે એની આજે આપણે વાત કરવાની છે. બરોબર મિત્રો, તો આપણે શરૂ કરીએ. 21મી સદીમાં પ્રવેશતા ભારત સામે પડકારો. મિત્રો, આમ તો તમારી પાસે નિબંધ માળાઓ તો ઘણી બધી હોય, તમે નિબંધ માળામાંથી જોઈને પણ લખી શકો, પરંતુ મોટા ભાગના સ્ટુડન્ટ્સો નિબંધ માળામાંથી જ નિબંધો તૈયાર કરતા હોય છે. પરંતુ જો પૂરેપૂરા અને વધારે માર્ક્સ મેળવવા હોય તો આપણો નિબંધ બીજા કરતા કંઈક અલગ પડવો જોઈએ અને એની રજૂઆત પણ બહુ આકર્ષક અને હૃદયસ્પર્શી હોવી જોઈએ. અને એટલા માટે હું આ બધા નિબંધો તલસ્પર્શી, હૃદયસ્પર્શી અને બીજા બધા નિબંધો કરતા અલગ પડે એવા નિબંધો હું અહીં લઈને આવ્યો છું. તો જો અહીંયા ભારતનો ભૂતકાળની વાત કરીએ તો ત્યાંથી શરૂઆત કરવાની, ભૂતકાળથી. તો ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય છે, આપણે બધા જાણીએ છે, રાજા મહારાજાઓ, યુદ્ધો, બરોબર, ભવ્ય છે. ભારત પ્રાચીન સંસ્કૃતિનો અને અવતારી પુરુષોનો એક સમૃદ્ધ દેશ હતો. આપણે જાણીએ છીએ કે મહાન રાજાઓ, મહાન ઋષિઓ, મહાન સંતો, રામાયણ, મહાભારત, ગીતા, કુરાન, બાઇબલ, આ બધી જ વસ્તુઓ આપણા ભારત દેશની અંદર મહાન બની ચૂકી છે અને એટલા માટે સંસ્કૃતિઓનો દેશ તરીકે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે આપણો દેશ પહેલા રાજાઓના સમયની અંદર જે પહેલા રાજકોણ કરતું, રજપૂતો કરતા, મિત્રો, પ્રાણ જાય પર વચન ન જાય, તો રાજપૂત રાજાઓના અંદરો અંદરના ઝઘડાના કારણે એ વખતે અંગ્રેજો 150 વર્ષ ભારતમાં શાસન કરી ગયા. આપણામાં અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો આ નીતિથી રાજાઓને અંદર અંદર ઝઘડાવી અને અંગ્રેજોએ આપણા ભારત દેશ ઉપર 150 વર્ષ રાજ કર્યો અને આપણા ભારત દેશને, મિત્રો, લૂંટ્યું. બરોબર, ગાંધીજીના હિંસક આંદોલનથી અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી ગઈ. ભારત 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આપણો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. આઝાદ થયેલા ભારત પાસે પરિસ્થિતિ હતી કે અંગ્રેજોએ તો બધું સાફ કરી નાખ્યું હતું આપણા ભારતમાં, અને જ્યારે ગાંધીજીએ આવા બધા આંદોલનો કર્યા અને સાથે સાથે મહાન નેતાઓએ પોતાના બલિદાનો આપ્યા, જેમ કે આપણે જાણીએ છીએ કે શહીદ ભગતસિંહ, તાત્યા ટોપે, આ બધા જ લોકોએ, આંદોલનકારીઓએ, મિત્રોએ એ વખતે ભારતને આઝાદ કરવામાં મહત્વનો ફાળો આપ્યો. અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતની સામે અનેક પડકારો હતા, જેવા કે ગરીબી હતી, કારણ કે બધું અંગ્રેજો લૂંટીને લઈ ગયા હતા, એટલે ગરીબી, બેકારી, નિરક્ષરતા, એટલે પહેલા ભણવાનું એટલું મહત્વ નહોતું, કોઈએ આપણને ભણવા પણ નહોતા દીધા. બરોબર, નાત જાતના એ વખતે ભેદભાવ હતા. બરોબર, દેશી રજવાડાને ભારત સંઘમાં જોડવા વગેરે અનેક સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હતું. તે વખતના પ્રામાણિક રાજકીય નેતાઓએ આ પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા સક્રિય પ્રયત્નો કર્યા હતા. આઝાદી પછી ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગો, ખેતીવાડી, શિક્ષણ અને આરોગ્ય એટલે દવાખાના વગેરે ક્ષેત્રે દેશના ઝડપી વિકાસ થવા માંડ્યો એટલે કે થયો છે.
समाज माथी नात जातना भेदभाव पण ओछा थया छे कारण के शिक्षण ना कारण समझण आवी पब्लिक मा बरोबर गामडाओनी परिस्थिति सुधरी काचा मार्गो हता त्यां मोटा भागे पाका रस्ताओ तैयार थया अने तेथी वाहन व्यवहार नी परिस्थिति बदलाई पहला गाड़ाओ हता ऊंटलारीओ हती घोड़ा हता અને ત્યાર પછી વાહન વ્યવહારની વ્યવસ્થા સગવડો વધી મોટા ભાગના ગામડાઓમાં પહેલા લાઈટ નહોતી બરોબર વીજળી નહોતી પરંતુ આઝાદ ભારત થયા પછી ત્યાં મોટા ભાગે વીજકરણ એટલે કે લાઈટ પહોંચી ગામ લોકો આધુનિક સુખ સગવડો એટલે કે લાઈટ પંખા ટેલિવિઝન ફ્રીજ વગેરે તે ઉપરાંત પહેલા પાણી માટે બળદનો પિયત માટે ખેતીવાડી માટે બળદનો ઉપયોગ કરતા ત્યારબાદ મોટરો આવી ટ્રેક્ટરો આવ્યા વગેરે સુખ સગવડો ભોગવવા લાગ્યા છે દેશનો અનેક ક્ષેત્રે ઝડપી વિકાસ થયો છે પરંતુ 21મી સદીમાં પ્રવેશેલા ભારતે અનેક પડકારોનો સામનો હજી કરવાનો બાકી છે દેશના ઝડપી વિકાસનું અવરોધક બળ અને એ છે વસ્તી વધારો ભારત વસ્તી વધારામાં મોખરેનું સ્થાન ધરાવે છે ચીન પછી ભારત એ બીજા નંબરે છે અને આવનાર સમયમાં વસ્તી વધારામાં ભારત સૌથી મોખરે સ્થાન ઉપર હશે અને આ વસ્તી વધારો એ મોટા ભાગે આપણા ભારત દેશમાં મોટો પડકાર છે આઝાદી વખતે 36 કરોડની વસ્તી હતી આપણી ભારતની આજે તે વધીને 120 કરોડ ઉપર પહોંચી ગઈ છે તે તેની સાથે હવે જેમ વસ્તી વધે એમ અનાજ રહેઠાણ રહેવા માટે ઘર બેકારી એટલે કે નોકરી ધંધો રોજગાર બરોબર ગરીબી કારણ કે ધન જેટલી વસ્તી વધે એટલા સામે રહેઠાણો હોવા જોઈએ રોજગાર હોવા જોઈએ એટલા ઉદ્યોગો હોવા જોઈએ એવું કામ હોવું જોઈએ એ આપણા ત્યાં નહોતું જેના કારણે ગરીબી અને સાથે સાથે ઉત્પાદન પણ એટલું હોવું જોઈએ અને એના કારણે મોંઘવારીની સમસ્યાઓ પણ માથાના દુખાવા જેવી બની ગઈ છે વાહનો અને કારખાનાના ધુમાડા તથા ઘોંઘાટથી કારણ કે વસ્તી વધી એટલે લોકોની જરૂરિયાતો વધી ઉદ્યોગો વધ્યા વાહનો વધ્યા વાહન વ્યવહાર વધ્યો જેના કારણે મોટા ભાગે અહીંયા આ બધાનો બેફામ ઉપયોગ થવાના કારણે હવા અને હવાનું પ્રદૂષણ સાથે સાથે ધ્વનિનું પ્રદૂષણ પણ ખૂબ જ વધ્યું સાથે સાથે આપણે જાણીએ છીએ કે જેમ જેમ વસ્તી વધવા લાગી એટલે રહેઠાણ માટે ગીચ વસ્તીઓનું પ્રમાણ ગીચ થવા માંડ્યું એટલે કે ચાલીઓ કહેવાય જેમ સોસાયટી હોય નજીક નજીક ઘર હોય એમ તમે મેગા સિટીઓમાં મોટા ભાગે ચાલીઓ કહેવાય ને ચાલીઓ અને ગંદા વસવાટોથી ગંદકી અને રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું બરોબર મિત્રો જ્યારે 21મી સદીમાં પ્રવેશી રહ્યું છે ત્યારે એની સામે મોટા પડકારો ઉભા છે એ આપણે જાણીએ છીએ જેમ કે ભારતે રાજકીય ક્ષેત્રે અનેક પડકારોનો સામનો કરવાનો છે સ્વાર્થી અને ભ્રષ્ટાચારી રાજકારણીઓના મતો મેળવવા માટે આ જે ભ્રષ્ટાચારી અને જે સ્વાર્થી નેતાઓ છે રાજનેતાઓ કે જે મત મેળવવા માટે ધર્મ જાતિ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોમ સંપ્રદાય વગેરેને નામે દેશમાં ગુંચવાડાનું તથા હિંસાનું વાતાવરણ ઊભું કર્યું છે તેથી આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડતાની ભાવનામાં થોડી ખોટ આવી છે અને અત્યારે આપણે જાણીએ છીએ કે અત્યારે ભારત દેશમાં બીજો એક અગત્યનો મુદ્દો છે એ છે આતંકવાદ માફિયાગીરી બરોબર કાશ્મીરનો પ્રશ્ન વગેરે સમસ્યાઓ પણ દેશની પ્રગતિમાં મોટા ભાગે અણચણ રૂપ બની છે બરોબર પાકિસ્તાન સાથે સતત આપણે જાણીએ છીએ રોજ ટીવી
માં આવે છે કે પાકિસ્તાન એની હરકતોથી એની ગુંડાગર્દીથી કઈ અથવા આતંકવાદથી આતંકવાદીઓને મોટા ભાગે ત્યાં ઉછેરા છે ને આપણા ત્યાં મોકલ મોકલ કરી અને આપણા ઘણા જવાનો રોજના રોજ શહીદ થતા હોય છે તો પાકિસ્તાન સાથે સંઘર્ષની પરિસ્થિતિ હોવાથી દેશના સંરક્ષણ પાછળ એટલે એના કારણે આપણું જે સંરક્ષણ ખાતું છે પાછળ થતો અબજો રૂપિયાનો ખર્ચ પણ દેશના વિકાસને રૂંધે છે જુઓ મિત્રો યુદ્ધ થાય ને કોઈ પણ દેશ યુદ્ધ કરે તો સમજી લેવાનું કે એ દેશની પ્રગતિ પાછળ જાય જે દેશ શિક્ષણની અંદર એની ખેતીવાડીમાં અને એના વિકાસમાં જો પૈસા વધારે વાપરે તો એ દેશ પ્રગતિના પંથે જાય પરંતુ જે દેશ મોટા ભાગે આપણે જાણીએ છીએ કે અત્યારે આ પણ સંરક્ષણ પણ ચાલે એવું નથી કારણ કે એક બાજુ ચીન એક બાજુ પાકિસ્તાન સતત મોટા ભાગે સીઝફાયરનું એટલે કે એમની લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કરતા હોય છે અને વારંવાર આપણા દેશની અંદર ઘૂસપેઠ કરતા હોય છે તો એટલા માટે સંરક્ષણ પાછળ પણ ખર્ચો કર્યા વગર ચાલે એમ નથી દેશમાં અવારનવાર આ સિવાય દુષ્કાળની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અતિવૃષ્ટિ એટલે કે ભારે વરસાદના કારણે પણ વાવાઝોડું છે ભૂકંપ છે અને અત્યારે આપણે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કોરોના મહામારી અત્યારે ચાલી રહી છે છેલ્લા લગભગ 6-1 મહિનાથી ધંધા પડી ભાગ્યા છે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને એના કારણે પણ દેશની પ્રગતિ પાછળ જાય ભારત રમત ગમતના ક્ષેત્રે પણ ઘણું પાછળ છે આપણે જાણીએ છીએ કે ક્રિકેટ સિવાય હોકી અને કબડ્ડી આ ત્રણ રમતો જ આપણા ભારત દેશની અંદર મોખરે છે આ સિવાય મોટા ભાગે બીજી બધી જે રમતો છે એની અંદર ભારત ઘણું પાછળ છે બાળ મજૂરીનું પ્રમાણ પણ ચિંતાજનક છે કારણ કે આપણે જાણીએ છીએ કે બેકારી ભૂખમરો આ બધા પરિબળો ખૂબ જવાબદાર છે અને બીજો છે મુખ્ય કારણ વસ્તી વધારો વસ્તીનું નિયંત્રણ આપણા ભારત દેશમાં નથી જેના કારણે ની પ્રગતિ મોટા ભાગે સતત રૂંધાઈ રહી છે ભારતમાં જુદા જુદા ક્ષેત્રના ઘણા બધા વિદ્વાનો ભારતમાં સંતોષજનક કામ અને વળતર ન મળતા પરદેશ જાય છે હવે બીજું એક કારણ એ છે કે આપણી યુવા ધન યુવા પેઢી ભણી ગણી અને માસ્ટર માઇન્ડ હોય છે આપણે ઘણા ડોક્ટરો એન્જિનિયરો આઈઆઈટી માંથી મોટા ભાગે બહાર પડતા હોય છે ઘણા વૈજ્ઞાનિકો બને છે ઘણા ખેલાડીઓ આ બધા એમને ભારત દેશમાં પૂરતું વળતર ન મળવાના કારણે એ લોકો આપણો દેશ છોડી અને વિદેશોમાં વધારે વળતર અને સુવિધાઓ મળતી હોવાને કારણે એ લોકો ત્યાં જતા રહે છે એટલે ત્યાંના દેશને આપણી બુદ્ધિનો ઉપયોગ એ લોકો કરી નાખે છે અને આપણા દેશને લાભ મળતો નથી આમ પરદેશ ચાલ્યા જતા બુદ્ધિધન એટલે મોટા ભાગે અત્યારે કોઈ પણ સ્ટુડન્ટને પૂછો ભણીને ક્યાં જવું છે તો કે ફોરેન જતા રહેવું કેમ કારણ કે એમની જે બુદ્ધિ છે એ બુદ્ધિની વેલ્યુ ફોરેનમાં વધારે થાય છે જ્યારે આપણા ભારત દેશમાં એને પૂરતો ચાન્સ પૂરતા પૈસા પૂરતું એને સુખ સગવડો મળતી નથી અને એટલા માટે એ લોકો ભારતમાં રહેવાનું પસંદ કરતા નથી એમને રોકવાનો પડકાર પણ ભારતે ઝીલવાનો છે દાખલા તરીકે સુંદર પિચાઈ બુદ્ધિશાળી ધન બરોબર તો એ અત્યારે હાલ ક્યાં જતા રહ્યા ગૂગલમાં ફોરેન જતા રહ્યા અને એ જ સુંદર પિચાઈને પૂરતું વળતર પૂરતું સુખ સગવડો પૂરતા પગાર આપવામાં આવ્યા હોત તો આપણા ભારતનો પણ એટલો ગ્રોથ થાત ભારતે આવા અનેક પડકારોનો સામનો કરવાનો છે ભારતના યુવાન નાગરિકો જે દેશમાં યુવાનોની સંખ્યા વધારે એ દેશ હંમેશા પ્રગતિ વધારે કરી શકે ભારતનો યુવાન નાગરિક જાગૃત થાય તો ઘણી સમસ્યાઓનું નિરાકરણ મોટા ભાગે થઈ શકે સાથે સાથે દરેક બાળક ભણતર સાક્ષરતા અભિયાન ચાલુ થાય દરેક વ્યક્તિ જો ભણે તો એના કારણે પણ આ બધી પરિસ્થિતિઓનો જે મુશ્કેલીઓ સર્જાય છે એ પણ દૂર થઈ શકે
બીજું છે વસ્તી વધારા ઉપર નિયંત્રણ લાવવામાં આવે અને ભ્રષ્ટાચાર આપણા ત્યાં ભ્રષ્ટાચાર કુદકે ને ભૂસકે ફૂલેલો ફાલેલો છે તો એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં આવે બરોબર પણ એ એજ્યુકેશન અને જાગૃતતાથી જ આવી શકે તો બીજા પડકારોનો સામનો કરવો હંમેશા સરળ બની જાય અને આપણો ભારત દેશ મોટા ભાગે આગળ પ્રગતિના પંથે દોડી શકે ભારતની પ્રજાને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે ભારત એક એવો દેશ છે કે જ્યાં મોટા ભાગે સંસ્કૃતિ ભરેલો વિવિધતા સભર ભરેલો આપણો ભારત દેશ છે કહેવાય છે કે ભારતમાં ભગવાનનો વાસ છે શ્રી કૃષ્ણ ભગવાન રામ ભગવાન કો બધા જ ભગવાનો આપણા ત્યાં વસવાટ કરી રહ્યા છે આપણા સૌના નિષ્ઠાપૂર્વક ઈમાનદારીપૂર્વક પ્રયત્નોમાં ઈશ્વર હંમેશા આપણા ભારતને 21મી સદીમાં સૌથી શ્રેષ્ઠ દુનિયામાં મોખરે બનાવશે એવો આપણને વિશ્વાસ છે તો મિત્રો આ હતા આપણા 21મી સદીના ભારત સામેના પડકારો મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આ નિબંધ બરોબર સમજાઈ ગયો હશે આ નિબંધ સુંદર અક્ષરોએ સહેજ પણ ચકચક કરાયા વગર અલ્પવિરામ પૂર્ણવિરામ હ્રસ્વઈ દીર્ઘઈ ભૂલ કર્યા વિના રંગીન પેનોનો ઉપયોગ કરી અને તૈયાર કરી નાખજો મિત્રો અને લખી પણ કાઢો કોન્ક્રીટ તૈયારી કરજો મિત્રો અને આ નિબંધ તમારો બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે બરોબર તો નેક્સ્ટ વિડીયોમાં પાછા આવા એક નવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો